મહેસાણા નગરપાલિકા હસ્તકનું એકમાત્ર રમત ગમતનું મેદાન વિવાદમાં સપડાયું છે. મહેસાણા શહેરના રમત પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર બનાવેલા રમતના મેદાનનો નગરપાલિકાના સત્તાધીશોએ વેપલો શરૂ કર્યો છે. આ કારણે સામાન્ય અને ગરીબ વર્ગના બાળકોને અને યુવાનોને રમતના મેદાનમાં રમવું મુશ્કેલ બની ગયું છે. મહેસાણા નગરપાલિકાએ 6 માસ અગાઉ ખાનગી એજન્સીને ₹2,25,00,000 ભાડે ચલાવવા આપ્યું હતું, પરંતુ નગરપાલિકાએ મેળા પીપણાએ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરાવી બીજી એજન્સીને રમતનું મેદાન ₹1,00,000 ભાડે આપ્યું છે. જ્યારે એજન્સી પાસે 2,25,00,000 ભાડું લેવાતું હતું, ત્યારે રમત પ્રેમીઓ પાસે એક દિવસનું ભાડું એજન્સી ₹2,500 વસૂલતી હતી, પણ હવે મેદાન 1,00,000 ભાડે આપવામાં આવ્યું છે, ત્યારે મેદાનનું ભાડું એક દિવસનું વધારીને 4,500 કર્યું છે. તો આમ ખાનગી એજન્સીને ઘી કેળા કરાવી આપવા ખાનગી એજન્સી ઉપર મહેસાણા નગરપાલિકા મહેબાર જે છે તે મહેરબાન થઈ છે. તો બીજી તરફ મહેસાણા નગરપાલિકાનું એકમાત્ર રમતનું મેદાન ભાડે લેનાર એજન્સી મનમાની કરી રહી છે, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિસિપલ ગ્રાઉન્ડ કે જે ભાડે આપવાની પહેલાથી કવાયત ચાલુ કરેલી ત્યારથી પહેલા દિવસથી અમે વિરોધ કરતા હતા કે આ રીતે મ્યુનિસિપાલિટી નગરપાલિકાએ પોતે જ ચલાવવું જોઈએ કે જેથી ખેલાડીઓને અહીંયા સારા ખેલાડીઓ મળી લે અને ઓછી કિંમતમાં ત્યાં આગળ રમી શકે. પરંતુ આ નગરપાલિકાના હાલના સત્તાધીશો ફક્ત એમની પોતાની આવક મેળવવા માટે અને નગરપાલિકાની આવક ઓછી કરવા માટેનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં પણ એવું છે, એક જ ગ્રાઉન્ડ છે મહેસાણામાં, છતાં પણ પહેલા એજન્સીને આપણે 2-2.5 લાખ રૂપિયા માસિક ભાડું આપવાનું નક્કી થયેલું, પરંતુ આ કોના ઇશારે અને કોના કહેવાથી એ એજન્સી રદ કરી અને આ નવી એજન્સી લાવી નગરપાલિકાને માસિક આ એજન્સી કદાચ 1 લાખ રૂપિયા આપવાની છે એવું એગ્રીમેન્ટ થયેલું છે. હવે મહેસાણા નગરપાલિકાનો આર્થિક 1 લાખ રૂપિયાનો માસિક દર માસે નુકસાન છે અને એજન્સી જે હાલ મહેસાણા નગરપાલિકા 2,000-2,500 રૂપિયા દિવસના લઈ રહી છે તે એજન્સી હાલ 4,500 ડબલ રહેશે. એટલે કે આ એજન્સીને લાભ કરાવવા માટે જ આ આયોજન કરવામાં આવ્યું હતું તો મારું ચોક્કસ માનવું છે. 4,500 રૂપિયા એટલે અધધ કહેવાય. તેમજ આ ગ્રાઉન્ડના હાલના જે એજન્સી નવી લઈ રહ્યા છે તેમને બુકિંગ તો ચાલુ કરે છે, પણ અમને મળેલ માહિતી મુજબ તે પોતાની મનમાની કરી રહ્યા છે કે દાખલા તરીકે આ કોઈ ગ્રાઉન્ડમાં જે એમની ઈચ્છા હોય તો મારે આવ ન હોવું જોઈએ. કોઈ પણ જે વ્યક્તિ પહેલાં આવે પ્રાથમિકતાના ધોરણે જેને પહેલાં અરજી કરી હોય એને પ્રથમ જ એને ગ્રાઉન્ડ ભાડે આપવા માટેનું આયોજન કરવું જોઈએ તેવું મારું માનવું છે. એટલે કે આ એજન્સી ખેલાડીઓ માટે નહીં પરંતુ એજન્સીના લાભ માટે ભાડે આપવામાં આવ્યું છે તેવું મારું ચોક્કસ માનવું છે. લોકસભા